सदानन्दाम्बोधिः स्मितरुचिर्पूर्णेन्दुवदनः प्रफुल्लाम्भोजन्मच्छदसदृश शोभक्षियुगल कृपापरावार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराद्नाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरि कृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय। बधाई भक्तों ने यथी जय स्वामीनारायण। सदगुरु निष्कुळानंद स्वामी हरिस्मृति ग्रंथनी अंदर चिंतामणि सात एनी अंदर छेल्ले सदगुरु व्यापकानंद स्वामी नो आख्यान लखे छे। व्यापकानंद स्वामी नी मोटाई लखे छे। स्वामी लखे छे के व्यापकानंद स्वामी एवा हता सदा मूर्ति मां रहेवा वाला हता, मूर्ति ने धारी ने भगवान नी इच्छा थी हरवा फरवा वाला हता। जे जे पोतानी जीभे बोलता ए बधु सत्य थातु, कारण के भगवान ने अखंड धारी रहेला साधु हता। हमीर खाचर नी बोटाद मां घोड़ी जीवाड़ी स्वामी के बहु अचरजकारी वात कहेवाय, एवी ज रीते ब्राह्मणनो दीकरो जे धाममां गयेलो हतो एने पण स्वामीए कीधुं, ब्राह्मण ने कान में जईने स्वामीनारायण स्वामीन बोल, अने ज्यारे ब्राह्मण साधुना वचने जई अने ओला छोकराना कान में स्वामीनारायण स्वामीन बोले छे, त्यारे ब्राह्मणनो छोकरो बैठो थाय छे ऊंघमांथी जागे एम, स्वामी के आ बहु अचरजकारी वात कहेवाय। मरेलाने जीवतो करो ए अति अचरजकारी छे। महाराज पछी वढ्या छे स्वामी ने, એવું આપણે વિસ્તારથી ત્યાં વાત સાંભળી હતી એવા સદગુરુ વ્યાપકાનંદ સ્વામી, એમના દ્વારા જે મહારાજે પ્રતાપ બતાવ્યો એની સ્વામી હજુ એક કથા લખે છે, એને અહીં આગળ આપણે શ્રવણ કરીએ। એક વ્યાપકાનંદ મોની અચરજકારી છે, તે પર મેર મોટી પ્રભુની અચરજકારી છે, સદા રહે મૂર્તિ માં અચરજકારી છે, સદા રહે મૂર્તિ માં અચરજકારી છે, હરે ફરે હરિ ઈચ્છા અચરજકારી છે, હરે ફરે હરિ ઈચ્છા અચરજકારી છે, વળી જે જે બોલે જીહવા અચરજકારી છે, તે તો તેમનું તેમ થાય અચરજકારી છે। ભગવાનના મોટા પુરુષ, ભગવાનને ધારી રહેલા કોઈ મોટા સંત, એના મુખેથી જે બોલાય છે એ એક દિવસે, બે દિવસે, અઠવાડિયે, એક મહિને, એક વર્ષે, બે વર્ષે, પાંચ વર્ષે, પચીસ વર્ષે, અને જો આપણી ધીરજ હોય તો પચાસ વર્ષે, ને અતિ ધીરજ હોય તો આપણા છેલ્લા શ્વાસ સુધીમાં પણ એને જે જેમ કીધું છે એમ જ થાય, એ આપણને ચોક્કસ જોવા, જાણવા અને સમજવા અને અનુભવવા મળે। આપણી કેટલી શ્રદ્ધા છે, આપણને મોટા પુરુષોના વચનમાં કેટલો વિશ્વાસ છે, એ એમનું એમ જ થાય એમાં કોઈ ફેર ના પડે।
પરંતુ ભગવાનના મોટા સાધુ એના વચનમાં વિશ્વાસ રાખવો બહુ કઠિન છે. ટૂંકુને થોડા સમય માટે વિશ્વાસ મૂકવાનો હોય અઠવાડિયા માટે તો મૂકી દેવાય, પણ આખી જિંદગી પછી ફળ મળવાનું છે એ વિશ્વાસ મૂકવાનો હોય તો બહુ કઠણ પડે. કારણ કે જીવ પાસે ધીરજ નામનો ગુણ બહુ ઓછો છે. જા જા જીવો અધીરા છે, જા જા જીવોને જલ્દી બધું જોઈએ છે. ભગવાનના કોઈ મોટા સાધુ એ આપણને કોઈ પણ પ્રકારનું વરદાન આપી દે, આત્યંતિક કલ્યાણ બાબતનું, આ લોકનું નહીં, આત્યંતિક કલ્યાણ બાબતનું કોઈ વરદાન આપી દે તો એવું સમજવું કે મારી માટે લોટરી લાગી છે, મારી માટે ડ્રો થયો છે. અત્યારે આ વીકેન્ડની અંદર H1ની બધી ફાઇલો મુકાઈ ગઈ અને હવે ડ્રો થશે, થશે ને લોટરી. એમાંથી હાઈટ 70,000-65,000 સૂરજ ઉગતો દેખાશે કે આપણો સૂરજ હવે ઉગવાનો, અને બાકીનાને આથમી ગયો ફરી વાર જ્યારે મૂકો ત્યારે. અને જેને ઉગતો સૂરજ દેખાશે એને પણ પાછું તરત તો ઉગી નહીં જાય, પછી પણ વિચારશે કે હવે આની અંદર સૂરજ ઉગશે, ચડશે, આકાશમાં ચડશે કે પાછો દરિયામાં જશે. એમાંય કંઈ ડ્રો થઈ જાય એટલે એને લાગી જ ગયો, ખાલી લાઇનમાં ઊભા રહેવાનો નંબર લાગ્યો, પછી ધીરજ રાખવી પડે કે હવે સૂર્ય ખરેખરો આકાશમાં જઈને તપે, ઉપર જાય છે ને પાછો એઠો ન જ જતો ને, એમાંથી 5-10,000 પાછા નીકળી જાય. પછી જેટલા રહ્યા એનો સૂર્ય 8 વાગ્યાનો તપ્યો, બસ 8 વાગ્યા છે હજુ, તો એને સંતોષ ના થાય, પછી એ શું વિચારે આગળનું કંઈક થાય તો સારું. અને ઠેક બરાબર એમ કે અમેરિકા એવું કે હવે ક્યારેય જતા નહીં વેલકમ, ત્યારે એને લાગે કે હવે સૂર્ય મારો તપ્યો 12 વાગે, 12 હવે વાગ્યા એના, કોઈના 13 વર્ષે વાગે છે, કોઈના 12 વર્ષે વાગે છે, કોઈના 10 વર્ષે વાગે છે, કોઈને 20-20 વર્ષે વાગે છે, અને કોઈકને સૂરજ ચડતો હોય ને પાછો આથમી જાય છે. એ બધું શક્ય છે, અહીં આ લોકમાં આ બધું જ શક્ય છે. પણ ભગવાનને ત્યાં ભગવાનના મોટા સાધુ એને કોઈ વરદાન આપી દીધું, ડ્રો થઈ ગયો, અચાનક રાજી થઈ ગયા. આપણી નિર્દોષતા જોઈને, આપણી નિખાલસતા જોઈને, આપણું નિષ્કપટપણું જોઈને, આપણો ખપ જોઈને રાજી થઈ ગયા. એ ડ્રો છે. ઓલાની અંદર તો લાખોમાંથી 60-65 હજારને લાગતું હશે, પણ આ ડ્રોની અંદર તો છે ને કરોડોમાં કોકને લાગે છે, કરોડોમાં કોઈકને જ મોટા સાધુના વરદાન રૂપી લોટરી લાગે છે. મોટા પુરુષ જ્યારે એમ બોલી જાય છે જા મહારાજ તારું આવું કરશે, ત્યારે ભગવાન એ કાર્ય કરવા માટે બદ્ધ બની જાય છે. પોતાના સાધુ પ્રત્યેના વાત્સલ્યના કારણે નહીં કે આપણા જેવા મોડલોના કારણે, ભગવાન આપણા જેવા મોડલને જોઈને ભગવાનને એમ નથી થતું કે આની પર રાજી થઈ જાઉં અને આમ કરી દઉં, પણ મોટા સાધુનું જે વરદાન આપેલું છે ને એટલે ભગવાનને એમ થાય છે કે આ તો પાત્ર નથી, પરંતુ મારે મોટા સાધુના વચને એની અંદર ભળવું પડશે. એ ખપવાળો તો જોઈએ જ, ભલે પાત્ર ના હોય પણ ખપવાળો તો જોઈએ જ, ભલે એની કેપેસિટી ના હોય પણ ગરજું તો જોઈએ જ. પણ જો ગરજું ના હોય અને ખપવાળો ના હોય તો મોટાનું વરદાન હોય ને તો એ મોટાનું વરદાન વેઇટ કરે કે હમણાં નહીં, હમણાં નહીં, વેઇટ કરે થોડી વાર માટે, વર્ષો સુધી વેઇટ કરે, વરદાન ખોટું ના થાય. પણ જ્યાં સુધી ઓલો એટલો પાત્ર તો થવો જ જોઈએ, ખપવાળો અને ગરજુ, ખપવાળો અને ગરજુ જો થાય તો મોટા સાધુનું વરદાન એને ફળીભૂત થાય, નહીં તો મોટાનું આપેલું વરદાન પણ આકાશમાં સમાઈ જાય. આપણી જો કુપાત્રતા હોય, ખપ આપણી અંદર આજે છે ને કાલે આપણે ઘટાડી દઈએ, અટંટ થઈ જઈએ, તો મોટાનું આપેલું વરદાન હોય તોય એની અંદર આપણને ફળીભૂત ના થાય. કોઈ મોટા પુરુષ એને સૌથી પહેલાં તો રાજી કરી દેવા,
એના હૃદયમાંથી અનાયાસે એવું વરદાન લઈ લેવું, મોટા પુરુષના હૃદયમાંથી વરદાન લઈ લેવું, એ કાંઈ ચોરી થતી નથી, એ કાંઈ એવું થતું નથી કે ઓહો તમે બે માથે હાથ મૂકીને મને વરદાન આપી જ દો, એવું કાંઈ પરાણે થતું નથી. એવું થતું નથી કે લો હું તમને આવું કરી દઉં, તમે મને આવું કરી દો, કારણ કે એ કોન્ટ્રાક્ટનો વિષય નથી, એ કોન્ટ્રાક્ટર નથી કે એવું સબ્જેક્ટ થાય કે તમે આટલું કરો હું આટલું કરું એટલે તમારે આવું કરી દેવાનું, એવું નથી થયું. મોટા સાધુની ભેગા ફક્ત બે હાથ જોડીને દિન આદિન થઈને એના ચરણની રજ થઈને રહેવાય તો, એની સાથે નિષ્કપટપણે વર્તાય તો, કોઈક દિવસ એવા મોટા પુરુષ એના હૃદયમાંથી ઉદ્ગાર નીકળી જાય, મહારાજ આનું બધું ટળો અને આને તમે મળો, ત્યારે ભગવાન આપણા હૃદયમાં આવતા જાય. મોટા સાધુના વરદાન આપણને આપેલા હોય એ આપણે બહુ અંતરમાં વિચારીએ તો ખબર પડે કે આ મોટા પુરુષના વચન આપેલા છે એના કારણે જ આવું મહારાજ મને અનુભવડાવે છે, આવું મને કરાવે છે. તમે બેય દાદાઓ અહીં રોજ બેહીને કથા સાંભળો છો અને તમને રોજ મહારાજનો સંતોનો આટલો નજીકથી યોગ મળી ગયો, એની પાછળનું કંઈક કારણ છે. આગળ કોઈક મોટા પુરુષોના આશીર્વાદ મળ્યા છે, ભલે તમને મુખોમુખ એને કીધું છે કે નથી કીધું, પણ અંતરમાંથી કોઈક ને કોઈક તમારા વર્તન, કોઈક સેવા, ભલે નાની સેવા કરી હશે, પણ ત્યારે એવા મોટાના હૃદયમાંથી આશીર્વાદ નીકળ્યા હોય કે આનો છેલ્લો જન્મ અને આ ઠેક મહારાજ સુધી પહોંચે હું એવા આશીર્વાદ આપું છું, એવું મોટાના હૃદયમાંથી નીકળી ગયું હોય, આપણને કીધું ના હોય, કારણ કે આશીર્વાદ બોલવાનો વિષય નથી, આશીર્વાદ હૃદયમાંથી આપોઆપ દ્રવી જાય છે, સરી પડે છે. અને એવા સરી પડેલા આશીર્વાદ, એ કેવા મોટા મોટા સાધુના આશીર્વાદ સરી પડ્યા હોય ત્યારે આજે પીવડા ઘનશ્યામ મહારાજનો અખંડ યોગ મળે. જે યોગ અમને છે એ યોગ સીધો તમને છે, અને એ પણ સંસારની અંદર આટલા વર્ષો કાઢ્યા પછી ભગવાને આટલો છેલ્લે છેલ્લે યોગ આપી દીધો. બાકી જેને આપે એને પહેલાં આપે, પણ છેલ્લે છેલ્લે સોલિડ યોગ આપી દીધો. તો એનું કારણ એ છે મોટાના આશીર્વાદ. મોટાનો કોઈક આપણા ઉપર રાજીપો, એ રાજીપાના કારણે મોટા મહારાજનો, સાધુનો અને મોટા પુરુષનો યોગ આપે. એવો રાજીપો ક્યાંક ને ક્યાંક કમાયા છે એનું આ ફળ છે, એનું આ ફળ છે. કારણ કે જે દુનિયાની અંદર કોઈ દિવસ સંસારમાં રહેલા વ્યક્તિને ન મળે એ વસ્તુ જીવનના અંતિમ તબક્કાઓમાં સંસારમાંથી કાઢીને સાંખ્ય યોગ અપાવી દીધો, એ મોટાના રાજીપાએ કર્યું. એવી જેને ખબર પડે, એનો જે વિચાર કરે, એને ખ્યાલ આવે કે મોટા પુરુષોને રાજી કરવાનું કેટલું ફળ છે. જીવનમાં કોઈક ભગવાનના મોટા પુરુષો આપણને જે મળેલા છે, એવા ગુરુજી જેવા મોટા સત્પુરુષ, જેને જ્યાં જેવા મોટા પુરુષ મળ્યા હોય એના સાનિધ્યમાં રહેતો હોય એ મુમુક્ષુ, એના જીવનમાં એટલું જ છે કે એને મોટા પુરુષના રૂડા આશીર્વાદ મેળવવા, મોટા પુરુષનો રાજીપો મેળવવો. મોટા પુરુષ છે એની વાણીમાં ભગવાન અખંડ રહેલા છે, એની પાસેથી એવું રૂડું વરદાન મેળવવું. પણ અત્યારે વરદાન કેવા મેળવવા છે બધાને, આ લોકનું બધું જ થઈ જાય એવા વરદાન મેળવવા છે. કોઈને પરલોકનું વરદાન નથી મેળવવું કે અંતગાળે મહારાજ લેવા આવે, એવું કાંઈ નહીં. પહેલાં અહીંનું કરો, એ વાતે સાચી છે, અહીંનું જોઈએ. પણ અહીં તો પ્રારબ્ધ અનુસાર ભગવાન આપવાના છે, ને રોટલાને મકાનને કપડાને આ તો બધું મહારાજે માથે લીધું જ છે. પણ મોટા પુરુષો પાસેથી વરદાન કેવું મેળવવું જોઈએ? પરલોકનું. પણ અને આ લોકનું કદાચ મોટા પુરુષે જે આપ્યું હોય, આપણે દુઃખી છે ને કીધું, તો એ પણ ફળીભૂત થાય છે, કારણ કે એ સમજે છે કે પહેલાં આ લોકનું જ જીવને આપવું પડે, પછી પરલોકનું થાય. એક ભાઈ ગયા શનિવાર આવ્યા, એટલું બધું રોતા હતા, એટલું બધું રોતા હતા કે ના પૂછો વાત. હમણાં 2-3 વીકથી આવતા હશે, ભારતથી આવ્યા છે, અમેરિકાના આશરે રહી ગયા છે, જોબો તરત થાય નહીં, અને આ દેશની અંદર તરત કાંઈ ઇન્ડિયા જેવું છે નહીં,
એટલે સહજ છે કે દુઃખી હોય, રોતા હતા. મેં કીધું કે આ પીવડા ઘનશ્યામ મહારાજના સાનિધ્યમાં આવે આ ખોડે, એટલે અહીં તો તમે હવે સુખી જ થવાના. હવે તમે આવતા શનિવાર આવશો ને ત્યારે આંખમાં આંસુ નહીં હોય. મહારાજનો પ્રતાપ. એ સોમ મંગળ ને બુધ થયું ત્યાં, આપણે ત્યાં આટલા બધા ભક્તો એટલે કોઈને ને કોઈને વાતો સંતો તો જાજી કરી શકે, કારણ કે પેલો કોઈ પણ વ્યક્તિ હોય તમે એક કે પાંચને ઓળખતા હો અને સંતોની એ ફિલ્ડમાં 100 માણસ હોય સંપર્કમાં, એટલે કંઈ ને કંઈ સંતો થોડીક વાત કરે તો ક્યાંક ને ક્યાંક તો કોઈને કંઈ ને કંઈ જરૂરિયાત હોય બધું હોય, સરસ સેટિંગ થઈ ગયું. હવે આ શનિવાર આવશે તો હસતા હશે કે વાહ બહુ સરસ થઈ ગયું. થોડા શનિવાર જશે પછી એમ થશે કે થોડુંક આનાથી કંઈક અપગ્રેડ થાય તો સારું. જીવ છે આ લોકોનું પહેલાં એને આપવું પડે. એ ગયા શનિવાર ત્યાં હતા, પછી મેં ગયા પછી સંતો સાથે વાત કરી કે આવું છે અને કોઈકને આ લોકોના રોટલાનું પહેલાં કરો ને તો પછી એને કોઈક માળા કરતો કરે, પણ તમે સીધું જ એને કહો ભગવાન વધજો, તે ભૂખ્યો હોય એને રોટલો જ મળતો નથી, અને તમે એને કહો કે ભગવાન સ્વામીને સર્વોપરી છે ભગવાનનું ભજન કરો તો ના કરે. આપણા કેટલાય ભક્તો એવું કરે છે કે કોઈકને કંઈ હેલ્પની જરૂર હોય ને તો કરે, પણ એના ટાર્ગેટમાં શું હોય કે આને મહારાજમાં જોડી દેવા છે. એવા ભગવાનના ભક્તો પડ્યા છે કે જે પોતાના ઘરના ખર્ચે બીજાને સેટ કરે, પોતાના ઘરના ખર્ચે. ઓલા ઇન્ડિયાથી આવ્યા હોય ને તો એના માટે અહીં આગળ મકાન લઈને નાનું એપાર્ટમેન્ટ લઈને ભાડું ભરીને તૈયાર કરી દીધું હોય, અંદર સેટ તૈયાર કરી દીધું હોય, બધોય પેલા સત્સંગી હોય જ નહીં. અહીંયા આગળ 10-15 હરિભક્તો ભેગા થઈને બધા ભાગે પડતા કાઢે, 5,000નો ખર્ચો છે તો 200-500 કાઢો ને એને સેટ કરી દો. પણ સેટ કરવા પાછળનો આશય શું? આને મહારાજમાં જોડવા. એવા તો કેટલા ભક્તો આ પ્રકારની સેવા કરે છે, કેટલા ભક્તો. એક ભક્ત આપણા પરિવારમાં એવા છે, આશ્ચર્ય લાગે. એને એક હરિભગતને જોબ નહોતી, જોબ નહોતી એટલે ઘણા સમય સુધી એને જોબ ના રહી. હવે અહીં તો ઘરનું ચક્કર ચાલુ જ હોય, મીટર તો હવાર સૂર્ય ઉગે ત્યાંથી સાંજે હાથમે ત્યાં સુધી, અમેરિકા એટલે હાથી, હાથી પાલવવો ને અમેરિકામાં મકાન રાખવું કે જે કાંઈ પ્રોપર્ટી રાખો એટલે હાથી પાલવવા જેવું છે. એને ઘાસચારો તમારે નાખ્યા જ કરવો પડે, એકવાર બાંધી દો એટલે પૂરું એવું નહીં, એનો ઘાસચારો સતત ચાલુ હોય. હવે ઓલા ભગતને એક બાજુ પર ઘરનું આવે હપ્તો, જોબ મળી નહીં 8-8 મહિના, એટલે પછી ઓલા ભગત જે હતા ને એને સહેજે વાત કરી સંતોએ કે ભગત એક તમારે આવું કંઈક સ્ટોર પર હેલ્પની કંઈ જરૂર પડે એવી હોય ને તો ભગતને હમણાં જોબ નથી તો તમારે ત્યાં હેલ્પ કરે, જે કંઈ તમારે એમ્પ્લોય એમને ઓછો રાખવાનો હોય કેવું હોય. તો કે મારે તો જરૂર જ છે, કે ઓલા ભગત કે મારે તો જરૂર છે. ઓલા ભગતને બોલાવ્યા પોતાના સ્ટોરે કામ કરવા, કલાકના બીજા $9 આપ્યા કે હું $14 આપીશ. $14 આપીને ભગતને રાખ્યા. એ ભગતને 4 કે 6 મહિના એને રાખ્યા. એની પાસે 1 રૂપિયાની સેવા કરાવી નહીં, એને કામ જ ના કરાયું. એને કે કાઉન્ટર પર ઊભા રહે અને એને કે આ કથા લાઈવ આવે છે ને તમે સાંભળ્યા કરો, કે તમારી જેવા ભગત કે બસ અને કીર્તન ગાયા કરો, અહીંયા તમે આ બધું સાંભળો ને વાંચો, મારે જરૂર પડશે તો હું કહીશ. એ પોતે જે એનું તો બધું સેટિંગ જ હતું, એમ્પ્લોય એનો હતો, એ પોતે સેટિંગ બધું કરી દેતા હતા ને મહિને ઓલાને 3,000 આપી, 3,000-4,000 જે થતું હતું ગણીને આપી દે. 4 મહિના આવું ચાલ્યું. જે લેવાવાળો ભગત એને સંતોને કીધું કે સ્વામી આ ભગત તો છેતરપિંડી કરે છે, એને કશું કામ જ નથી, મને તો રોજ ઊભો જ રાખે ને ખાલી, બેહો ને ઊભા રહો ને પાછા જમવાનું ઘેરથી લાવીને જમાડે એને. પછી 4-5 મહિના પછી સંતોએ ઓલા ભગતને કીધું કે ભગત તમારે કશી જરૂર નથી તો શું કરવા તમે એને રાખ્યા, એમાંય પાછો પગાર વધારે, એમાંય પાછું તમે એની જોડે કંઈ કામ નથી લેતા, એ એવું કહે છે. ત્યારે ઓલા ભગત શું કહે, સ્વામી આવા હરિભગત એને આવો દેશકાળ હોય ત્યારે આપણે જો હેલ્પ કરીએ તો હું આપણે ત્યાં ખૂટી જવાનું છે કે થોડું ઘણું, પણ એ ભગતને એવું ના થાય ને કે મને મફતનું આપે છે, એટલે કે બાકી હું તો એમને આપી દેત, પણ એ લેત નહીં,
પણ એમને એવું લાગે કે હું કંઈક જઉં છું કામ કરવા, પણ મારે કંઈ કામ જ નહોતું, જે કામ છે તો હું કરી દઉં, 4 મહિના પછી ભગત જતા રહેવાના, અને જો હું આળસુ થઈ જઉં તો મારે પાછો એમ્પ્લોય રાખવો પડે તો મારે ખર્ચો વધી જાય, ભગતને તો 4 મહિના જોબ મળી જવાની હોય. આવા હરિભગતને બોલો કોણ ઓળખી શકે? આપણી વચ્ચે રોજ બેહતા હોય ને, આપણી વચ્ચે ફરતા હોય, નથી ઓળખી શકતા. દૈહિક સ્વભાવોને જોઈને ક્યારેય મહારાજ કે ભગવાનના ભક્તનો અભાવ ના લેવો. બહુ વિચારું, કેટલીક વાર શું હોય, સંતો કેમ બધા વિઝનથી બધાને સંતોષ આપી શકે? જાજો, કારણ કે સંતો છે ને બહુ ઊંચેથી જોવે, ઊંચેથી જોવે ને, એટલે એને દરેકની અંદર જે સારું છે બધી ખબર હોય. સૂર્ય નારાયણને બધી જ ખબર હોય, પૃથ્વી પર કયો છોડ કેવો છે, કયો માણસ કેવો છે, બધાના સાક્ષી છે ને, એટલે એને ખબર હોય. એટલે સંતો એટલે ઉપર બેઠેલા છે એટલે એને ઉપરથી બધાના ગુણ અવગુણ બધી ખબર પડે, પણ પેલો બાજુમાં રહેતો હોય એને એને ના ખબર પડે, એને ખબર ના પડે, ગુણ અવગુણ બંનેની ખબર ના પડે. એને અવગુણ દેખાય એટલો અવગુણ જ દેખાય, અને ગુણ દેખાય તો ગુણ જ દેખાય. જ્યારે ઉપર છે એને આ બધું દેખાય. પણ કેવા હરિભગત બોલો, હજુ આપણું મગજ કામ ના કરે કે આવું તો કંઈ હોય અમેરિકામાં? કશું કામ નહીં કરવાનું. કથા સાંભળો, કે કથા સાંભળો 8 કલાક હોય કથા સાંભળો, પાછા ઘેરથી એની માટે ટિફિન લાવવાનું અને જમાડવાનો, એટલે ઓલાને તો ઘેરે નહીં જમવાનું, અહીંયા જ જમીને જવાનું, પાછું એને ભાવે એવું લાવવાનું. આવા ભગવાનના ભગત હોય છે. પૃથ્વી વાંજની નથી, પૃથ્વી વાંજની નથી. આવા પણ સત્સંગના પરિવારોમાં ભક્તો છે ને, પાછું એનું નામ પણ ક્યાંય પ્રકાશિત નથી થતું કે આ ભગતે આવું કર્યું. એનું નામ નહીં, કોના માટે કર્યું એવું નહીં, કારણ કે અમુક ઘટના એવી છે, આજ મેં આ તમને કીધી, પણ નામથી કોઈ દી કહેવાય જ નહીં, કારણ કે જે ભગતને એને હેલ્પ કરી છે એ ભગત સાંભળે ભગત નહીં એમ થાય કે સારું મને આવું કર્યું, એને ગિલ્ટી ફીલ થાય. પણ ઘટના એટલા માટે કેવી પડે કે આપણને ખબર તો હોય કે સત્સંગ કોનું નામ, સત્સંગોનું નામ. વિષય તો એ મોટા સાધુના અચરજકારીનો ચાલે છે, પણ આ મને વચ્ચે યાદ આવ્યું કે આ લોકના રોટલાનું કોઈનું કરો પછી કોક માળા કરજે તો કરે, પણ ભૂખ્યાને તમે એમ કહો કે ભજન કરવા બેહો તો ના થાય. જમાડીને પછી ભજન કરાવાય, કોઈને ટાઢ વાતી હોય ને તો એને પહેલાં ધાબળો દેવાય. આવા ભગવાનના ભક્તો ઘણી વખત આવી હેલ્પ કરે. મેં કીધું કે એમ કે ઇન્ડિયાથી એક પરિવાર આવ્યો, 10 ફેમિલીએ ભેગા થઈને એના માટે બધો ખર્ચો કર્યો, કોઈ માઇક્રોવેવ આપ્યું, કોઈ આ ગોઠવ્યું આ ગોઠવ્યું. હવે એમાં ઘણી વખત સફળ પણ થવાય અને ઘણી વખત નિષ્ફળ પણ થવાય, કારણ કે સામેનું પાત્ર એટલું કુપાત્ર હોય કે તમારા કર્યા કૃત્યને પણ ન જાણે એવું કૃતજ્ઞ હોય, એવું પણ થાય. એના એની ઉપર તમે કર્યો ઉપકાર પણ એ છે કૃતજ્ઞ, એટલે 2 વર્ષ પછી ભૂલી જવાનું છે, એવું પણ બને. અને એવું પણ થયું છે કે ભગવાનના ભક્તોએ આવી રીતે કોઈને હેલ્પ કરી હોય. શા માટે? એનો ઉદ્દેશ એવો ના હોય કે આ મારે ત્યાં આવીને પોતું મારે, એને એવું હોય અને જીવનું સારું થાય, આ ભગવાનમાં જોડાય, સાધુમાં જોડાય. તેવા હરિભક્તોએ બિચારાએ મદદ કરી હોય ને, કોઈને મદદ કરી હોય ને, તો ઓલો એટલો કપટી નીકળે અને એટલો બધો કૃતજ્ઞ નીકળે કે તમને 2 વર્ષ પછી ઓલા ભગતે સત્સંગમાં તો ઠીક છે પણ ઓલા અરે વ્યવહારે ના હાચવે, એને કૃતજ્ઞ કહેવાય. એને શું કહેવાય? કૃતજ્ઞ. અને મહારાજે કહ્યું કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણવો, એનો ત્યાગ કરવો. પછી ભગવાનના ભક્તોએ પણ એટલું સાવધાન રહેવું કે તમે કોઈ માટે કંઈક કર્યું ને તમને લાગ્યું કે આ કૃતજ્ઞ છે, પછી એને છોડી દો, પછી એને યાદ જ ના કરશો. ગયા જન્મનું આપવાનું બાકી હતું, આપી દીધું, પણ હવે એ વ્યક્તિ સાથેનો સંબંધ ના રાખશો. પછી તમે સંબંધ રાખો એટલે વધારે દુઃખી થવાના, વધારે દુઃખી થાવ, અને વધારે દુઃખી થાવ, વધારેનો અભાવ આવે, એના કરતાં એને છૂટો કરો. હવે એની જોડે સંબંધ જ નહીં રાખવાનો. કર્યા કૃત્યને ન જાણે એને કૃતજ્ઞ જાણો. આપણી ત્યાં સંસ્થામાં ભણી ગયેલા હોય, ગુરુજીનો તો ઉદાર સ્વભાવ, કોઈ પણ ગરીબ આવ્યો ને કોઈ આવ્યો ભણાવે, પણ બધાય નથી ફળીભૂત થતા. હજારોની સંખ્યામાં કૃતજ્ઞ નીકળે, હજારોની સંખ્યામાં, 1-2 નહીં, હજારોની સંખ્યામાં નીકળે. પણ એનાથી આપણે કંઈ પરોપકારનું કાર્ય બંધ ન કરાય, એ તો કરવું જ પડે, એ તો કરવું જ પડે. કારણ કે એવું જો ન કરીએ તો સાચો પણ એનાથી વંચિત રહી જાય. આ દેશ શું કરે છે? આ દેશ કોઈ પણ તમે ગુનો કર્યો હોય, બરાબર, એક ભગત તેમને વાત કરી કે યુ વિઝા કરે, સમજ્યા, રોબરી થાય ને યુ વિઝા કરે ને બધું કરે ને,
તો પછી એ ભગતે વાત કરી કે જ્યારે આપણને પૂછે ને ત્યારે બધું લખાઈ લે કે તમે કેવી રીતે દેશમાં આવ્યા હતા, જેવું હોય એવું કહી દેવાનું, જેવું હોય એવું કહી દો ને તો બધું માફ. ભલે તમે બીજાના પાસપોર્ટ પર આવ્યા, ભલે તમે બોર્ડર કૂદીને આવ્યા, ભલે તમે નાવડામાં બેસીને આવ્યા, પણ જેવું છે એવું કહી દો તો બધું માફ. મને તો સાંભળીને જ આશ્ચર્ય લાગ્યું, જેવું છે એવું કહી દો તો બધું માફ. તો હું આ દેશમાં બધાને એવી રીતે બોર્ડરો કુદાઈ કુદાઈને લાવવા છે એટલે એવો કાયદો છે? ના, કોઈ વ્યક્તિ એકવાર ભૂલ કરી પણ એ વ્યક્તિ અહીં રહીને કંઈક સારું કામ કરશે એવી કોઈક આશા દેશને છે એટલે બધું માફ. આશા છે તો બધું માફ કરવાનું એને કર્યું, પણ એ કાયદો જ કાઢી નાખે કે જેઓ એને પકડીને નાખો અહીંથી બહાર, તો કદાચ સારા માણસો, મહેનતુ માણસો, જે આનું સારું કરી શકે એવા માણસોને પણ ગુમાવી બેસે, એવાને પણ ગુમાવી બેસે. એટલે એને લિબરલ કાયદાઓ રાખ્યા છે. ભાઈ આને વાગ્યું છે, આને કંઈ પ્રોબ્લેમ છે તો હોસ્પિટલમાં પહેલી ટ્રીટમેન્ટ કરો, પૈસા નહીં. તો કંઈક તો વિચાર્યું હશે, નહીં વિચારતા હોય કે ઘણા લોકો તો પછી કશું રાખે જ નહીં પોતાના નામે, અને પછી અથડાઈને કામ થાય તેમ થાય બધું નાખ્યું હોસ્પિટલના માથે. એવું કરશે એવું કંઈ આટલા બુદ્ધિશાળી જેને આટલા બધા કાયદાઓ કર્યા એ લોકોને આવી ખબર જ નહીં પડતી હોય કે આવા કેટલાક લોકો બનાવટી પોતાના નામે કશું રાખે નહીં, બીજાના નામે કરશે અને ખોટે ખોટો આપણા મેડિકલનો લાભ લેશે. એવું કંઈ નહીં વિચાર્યું એ લોકોએ, બધી જ એને ખબર પડતી હોય. જે આટલું બધું બનાવતા હોય બુદ્ધિવાળા એને ના ખબર પડતી હોય એવું નહીં, પણ એની કોઈક વિચારધારા હોય કે કદાચ આપણે જો એકદમ તલવાર જેવું રાખીશું કાયદાને તો બે સાચા પણ કપાઈ જશે. ભલે ચાર ખોટા પલવાતા પણ બે સાચાને મદદ કરવી આપણી ફરજ છે. કેવી ભાવના છે, આ દેશમાંથી પણ કેટલું શીખવાનું છે, કેવી ભાવના. નહીં તો ઘણા એવા માથે જ પડવાનું, રાખે જ નહીં કંઈ, તો માથે જ પડવું છે હવે એની, તો શું કરવું? કહો, અહીંથી કમાવાનું બધું અને પછી પાછું પડવાનું માથે, એને એનું કમાવાનું ને એના માથે પડવાનું. આવી તો આપણે બધા ભગવાનના ભગત પણ આવડે તો ખરું બધાને, આવું બધા ભગવાનના ભગત પણ આવું આપણને આવડે, ખબર નહીં શિક્ષાપત્રીમાં વચનામૃતમાં ક્યાં આવતું હોય પણ આવડે ખરું. હવે એવું છે એ લોકોને કંઈ ખબર જ ના પડે એવું ના હોય, બધું જ સમજતા હોય કે આવું થતું જ હોય. એને એવી ના ખબર પડતી હોય કદાચ કે આ જ વ્યક્તિ છે, પણ આવું થતું હશે એવી તો એમને ખબર હોય હોય ને હોય જ. પણ શું વિચારે એ? એવું વિચારે કે બે સાચા માણસનું શું, ખોટાનું તો જે થવું એ થાય, ખોટો કદાચ ભલે ખાઈ જતો ભોગવશે એનું, પણ સાચાનું શું. એટલે ભૂખ્યા કહેવાનો મારો અર્થ એ છે કે કોઈકને આ લોકનું આપે પછી કહેવાય કે ભગવાન બચજે, ત્યાં સુધી એને કહેવાય નહીં કે ભગવાન બચ. આ લોકનું આપ્યા વિના સીધો જોલન, ના હોય જોબ, ના હોય ઘર, ના હોય રોટલો, ના હોય ઓટલો, અને તમે કહો ભગવાનનું ભજન કરો, સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી છે, ના મનાય એને. એ કે પહેલાં એનું તો કરો બાપા, ચક્કર આવે છે, ખાવાનું તો કરો. એટલે વ્યાપકાનંદ સ્વામી આવી રીતે ફરતા ફરતા ગયા છે. જે જે બોલે છે એ બધું સત્ય થાય છે. આ ચરિત્ર આપણે સાંભળેલું છે એટલે મેં તમને બીજી વિસ્તારથી બીજી વાતો કરી. વ્યાપકાનંદ સ્વામી જેવું બોલે એવું થઈ જાય છે. પછી શું થયું? તે સામર્થી સહજાનંદની અચરજકારી છે, કહી કેમ જાય આનંદ કંદની સહજ અચરજકારી છે. એ સામર્થી કોની છે? સહજાનંદની છે. જે બોલે એમ થાય એ ભગવાનની સામર્થી છે. કોઈ મોટા સાધુ જેમ બોલે છે એમ થાય છે એ એમાં રહીને ભગવાન બોલ્યા છે એટલે થાય છે. અને જેમ બોલે એમ ભગવાનના મોટા સાધુ એ જેમ બોલે એમ થાય એમાં વ્યાપકાનંદ સ્વામીએ ઘોડી જીવાડી, બ્રાહ્મણના છોકરાને જીવાડ્યો એવી એક આગળ કથા લખે છે. વળી વ્યાપકાનંદે એક અચરજકારી છે, કાપી કષ્ટ ઉગાર્યો વનિક અચરજકારી છે, કાપી કષ્ટ ઉગાર્યો વનિક અચરજકારી છે. સ્વામીએ એક વણિકને ઉગાર્યો, દિવાન હતો સ્વામી. પોતે વિચરણ કરતા કરતા સ્વામીએ વિચાર્યું વ્યાપકાનંદ સ્વામીએ
ક્યાંય સૌરાષ્ટ્રમાં ગુજરાતમાં તો ઘણા બધા સંતો ફરે છે. મહારાજની મૂર્તિને ધારીને સ્વામી ફરતા અને મૂર્તિ જે દિશામાં જાય એની પાછળ પાછળ સ્વામી જતા. બોલો, એક જ જીપીએસ, મૂર્તિરૂપી જીપીએસ. મૂર્તિ જે દિશામાં હાલી જાય એ દિશામાં હાલ્યા જવાનું. આવું આ મોટા સાધુની સ્થિતિ હતી. નહીં જોવાનું જંગલ, નહીં જોવાની નદી. જંગલ ભયાનક છે, જંગલી પ્રાણીઓ છે, ચોર લૂંટારાનો ભય છે, કાંઈ નહીં. કારણ, શરીર છે એ હું નથી અને કોઈ લૂંટે એવું મારી પાસે કાંઈ નથી. ચોર ન લૂંટે, ખર્ચ્યું ન ખૂટે, એને ચોર ન લૂંટે. બોલો, એવું ધન છે, ખર્ચ્યું ખૂટે નહીં. ભગવાન રૂપી ધન એવું છે, એને તમે ખરચ ખરચ કરો ને તે વધ વધ જ કરે. આ ભગવાનના સંતો પાસે ભગવાનનું ધન છે, તે ભગવાનની વાતો બીજાને આપ આપ કરે છે, તેમની પાસે ખૂટી જાય છે, વધ્યા જ કરે છે. ખર્ચ્યું ન ખૂટે, ખર્ચો એટલું વધે, ખૂટે નહીં. ચોર ન લૂંટે, ગમે એવા ચોર ચોરી કરવા આવ્યા હોય પણ ભગવાન રૂપી ધન લૂંટવું હોય તો ન લૂંટી શકે. એવું ધન ભગવાનના સંતો પાસે છે, ખર્ચ્યું ન ખૂટે, ચોર ન લૂંટે. એવું ધન હોવાના કારણે એને સદાય મૂર્તિરૂપી ધન, મૂર્તિને ધારીને દિશા એ દિશામાં ચાલ્યા જાય. એમાં સ્વામી ચાલતા ચાલતા ભોપાલ શહેર પાસે આવ્યા. ઇન્ડિયામાં ભોપાલ છે, એમપીમાં. ભોપાલ શહેર પાસે આવ્યા, ત્યાં ભોપાલ પાસે, ભોપાલ શહેરની અંદર જે રાજા હતો એ મુસ્લિમ હતો અને એ મુસ્લિમ રાજાનો એક દીવાન હતો, એ વણિક હતો. હવે એ ઓલા વણિકને કોઈ પણ રીતે ઓલા દીવાનને વાંકમાં લેવા માટેનો કંઈ ને કંઈ પેતરો રચતો હતો. એની અંદર ઓલો દીવાન એના પેતરામાં ફસાઈ ગયો. એટલે રાજાએ ઓલા દીવાનને કચેરીમાં હાજર કરીને પૂછ્યું કે આ તે ગુનો કર્યો છે? એટલે ઓલા દીવાને કીધું કે મારાથી ભૂલ થઈ ગઈ છે, હું માનું છું. કારણ કે આટલું મોટું રાજનું કારભારું હોય એટલે કોકને આમ તમારે લેવો હોય તો પકડી જ જાય ગમે ત્યાં તો. હા, કે મારાથી આટલી ભૂલ થઈ છે પણ મને માફ કરો. તો કે નહીં, તારી આટલી ભૂલની તને સજા છે. તો કે શું સજા? તને સજા છે તારે 1 કરોડ રૂપિયા 1 મહિનાની અંદર ચૂકવી દેવાના. પેલો કે 1 કરોડ રૂપિયા 1 મહિનામાં ચૂકવી દેવાના, ન ચૂકવાય તો? તો કે ના ચૂકવાય તો તને મુસલમાન કરીએ. આ પહેલાં આવા હિન્દુ જે હોય દીવાનોને બધા ઊંચી ઊંચી પોસ્ટો પર, એને મુસલમાન કરવા માટેની આ એક પ્રક્રિયા હતી, એક ગેમ હતી રાજાઓ પાસે. જો તું 1 કરોડ રૂપિયા ન ભરે તો તારે મુસલમાન થવાનું, તને મુસલમાન મારીને કરીએ. બોલો કે વાંધો નહીં. 1 કરોડ રૂપિયા એક મોટા શેઠને જામીન તરીકે રાખ્યા અને છૂટો કર્યો. 1 કરોડ રૂપિયા ભરવાના આજથી 200-250 વર્ષ પહેલાં 1 કરોડ રૂપિયા, એટલે કલ્પના તો કરો. કરોડ રૂપિયા એટલે આજે અબજમાં પહોંચે એ વસ્તુ, અબજમાં જાય. 1 કરોડ ચાંદીના સિક્કા આપવાના એ જમાનાના, ક્યારે આપી શકે? આખું ગુજરાત ભેગું કરે જ ના થાય એટલા કરોડ રૂપિયાના સિક્કા આપવાના એને. હવે આને તો આને ખબર હતી, 1 કરોડ રૂપિયા હું ચૂકવી નથી શકવાનો. ગમે એવું કરીશ તોય તો ઘરમાંથી વાસણો આ તે ખાટલા પાટલા જે કાંઈ હતું બધું વેચવા માંડ્યું. વેચી વેચીને ભેગું કરે પણ કરોડ કેવી રીતે થાય? કરોડ ના થયા. 28 દિવસ મહિનાના પૂરા થયા એટલે રાજાએ એને ફરમાન મોકલ્યું, 2 દિવસ તારી પાસે છે, 48 કલાકની અંદર જો તું 1 કરોડ રૂપિયા ન ભરે તો તને મુસલમાન કરી દઈશું. આ ભોપાલ શહેરથી નજીક ઝાડીમાં એક શિવાલય હતું. આ વણિક ત્યાં શિવાલયે દોડતો દોડતો ગયો છે, હિન્દુ ધર્મનો હતો એ. ત્યાં જઈ શિવજીને જઈને પ્રાર્થના કરી, શિવાલય ઉપર ચડ્યો છે ડેરાની ઉપર. એને વિચાર કર્યો છે કે હિન્દુ ધર્મ જાય અને મુસલમાન થવું પડે એના કરતાં તો મૃત્યુને ભેટવું બહેતર છે. આવું વિચાર કર્યો, કારણ કે મુસ્લિમ થઈશ એટલે મારે જે વસ્તુ
મેં કોઈ દિવસ લીધી નથી, એવું મારે ખાવું પીવું પડે, એ બધું મારે કરવું પડે, મારે કરવું નથી, મારે બાપ દાદાનો ધર્મ હિન્દુનો છે, શિવાલય ઉપર ચડી અને મરવા માટે તૈયાર થાય છે, હવે કોઈ આરોદ દેખાતો નથી. કરોડ રૂપિયાના દેવાવાળાને શું આરોદ દેખાય? દેખાય જ નહીં ને. આજે કોઈ સામાન્ય મીડિયમ ક્લાસની જોબ કરતો હોય અને 3 રૂમ રસોડાનું ઘર રાખીને અહીં આગળ રહેતો હોય અને એનું ઘરનો હપ્તો ભરતો હોય અને એને 10 મિલિયન આવ્યા હોય ભરવાના, આખી જિંદગી ભેગું કરે તોય નથી ભરાવાનું એનથી. ખાલી એ તો આંકડો જ સાંભળ્યો હોય, એને કોઈ દી જોવાના તો છે જ નહીં, નથી એની બેંકમાં જોવાના મરતા સુધી, નથી એના હાથમાં જોવાના મરતા સુધી. અમુક અમુક રકમો છે, એ રકમો આપણને બધાને ખબર હોય કે આવી તમે ગૃહસ્થ આશ્રમમાં છો તો અમુક રકમની ફિગર તમને ખબર હોય કે તમે ધામમાં જતા સુધી એ ફિગર ક્યારેય તમારા નહીં બેંકમાં આવે, નહીં તમારા હાથમાં હોય. તમારું અંતર જ એટલું કબૂલ કરી લે કે આટલું તો નહીં જ આવે એમ. કદાચ તમે 1000-25000 કમાતા હો તો તમને એમ થાય 1 લાખ થશે ક્યારેક, બરાબર. અને 1 લાખ કે 2 લાખ કમાતા હોય તમને થાય હાલો 1 મિલિયન થશે કોઈક દિવસ. પણ કે 100 મિલિયન, 200 મિલિયન, 500 મિલિયન એવું થવાનું. અને એવા આંકડા જોઈને કામે હો સ્વામી કે એના એટલું મોટું જો ગાયકવાડ જેટલું રાજ આપ્યું હોત તો ભગવાન ક્યાંથી ભજત? ભગવાન ભજાય જ નહીં. જાજા રૂપિયાને જાજી સંપત્તિ આવે પછી ભગવાન નથી ભજાતા. માં પણ હું આપે ને હાલ્યા કરે, એ બહુ સારું, બહુ ખેંચ ના પડવી જોઈએ અને સારી રીતે વ્યવહાર હાલવો જોઈએ. આટલું જ કલ્યાણને અર્થે સંપત્તિ જરૂરી છે, નહીં તો જેટલી વધારે એટલું મગજ વધારે બગાડે, બીજું કાંઈ નથી. મગજના કોષ એટલા વધારે ખેંચે ભગવાનના ભજન કરતાં. શિવાલય ઉપર ચડીને પડવા તૈયાર થયો વ્યાપકાનંદ સ્વામી. ફરતા ફરતા એ ભોપાલની ઝાડીઓમાં પહોંચ્યા અને સ્વામી જોડે એક સાધુ હતા. શિવાલય ઉપર ચડેલો આ દીવાન એને જોયું દૂરથી કે કોક સાધુ છે, કોના છે ખબર નથી. શિવાલય પરથી હેઠો ઉતર્યો, દોડીને જઈને સ્વામીના પગમાં પડીને રડવા લાગ્યો. વ્યાપકાનંદ સ્વામી કે ભાઈ આટલો બધો રડે છે કેમ, હું દુઃખ છે કે? ત્યારે કે શું કરવું, બહુ મોટું દુઃખ આવ્યું છે મને, આ શહેરના રાજાએ દંડ ફટકાર્યો છે 1 કરોડ રૂપિયાનો, મારાથી ચૂકવાય એવો નથી, મને મુસ્લિમ કરશે, 2 જ દિવસ છે, 48 કલાક છે. વ્યાપકાનંદ સ્વામી કે એ વરી ક્યાં મોટી વાત છે, એ વરી મોટી વાત છે 1 કરોડ રૂપિયા ચૂકવવા? ઓલો દીવાન તો ખુશ થઈ ગયો, મોટા શેઠિયા લાગે છે, વીટ્યું છે ભગવું કપડું, કંઈ છે નહીં ખાખી બંગાળી જેવા, કંઈ એમને ખીસું નથી, કશું નથી, કંઈક મોટા દેશના રાજા તો આવા ના હોય, આ તો દેખાય તો આવું સાધુ બાવા જેવા. પણ ચાલો ને, હવે સાધુ બાવા કહે છે તો વાંધો નહીં, બોલો, પણ હું કરું, મારે 1 કરોડ રૂપિયા ચૂકવવાના છે. અરે વ્યાપકાનંદ સ્વામી કે એ તો ચપટીનું કામ છે ભગવાન માટે, એક કામ કર, આખા પરિવારને બોલાવીને સત્સંગી થા, નિયમ ધાર, તું બધાય 5 વર્તમાન પાડને, સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર, એટલે તારું 1 કરોડ રૂપિયાનું દેવું ચૂકવાઈ જશે. ચાલો 48 કલાક બાકી હોય, આપણને કોઈ અજાની જગ્યાએ અજાને આવી રીતે, આપણે નથી સ્વામિનારાયણ સંપ્રદાયના, અને આપણને કોઈ સાધુ મળ્યા અને સાધુને આપણે કીધું કે મારે આવું દુઃખ છે ને, સાધુએ કીધું સ્વામિનારાયણ ભજન કરો અને 5 વર્તમાન પાડો તો તમારું 48 કલાકની અંદર ભગવાન સારું કરશે, તો આપણને વિશ્વાસ બેસે ખરો? ના બેસે. 1 કરોડ રૂપિયાનું દેવું, હા, કોક તમને ચેક લખીને આપે, કોક સાધુ જોડીમથી કાઢે, લો આ ચેક, તો કદાચ વળી એમ થાય કે ખોટો નહીં હોય, હાલો નાખ્યા હોય ત્યારે બેંકમાં જઈને. પણ આ તો કયો ચેક કાઢ્યો વ્યાપકાનંદ સ્વામીએ? કર ભજન ને ધાર સત્સંગ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરવા માંડા, એક જ ચેકબુક છે, બીજી કોઈ ચેકબુક છે નહીં. વર્તમાન પાળ, આ એક જ ચેકબુક છે, બીજી કઈ ચેકબુક? ભગવાનના સાધુ શું કરે? ભજન કર, અમે ભગવાનને પ્રાર્થના કરીશું. સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી આને સત્સંગ ધાર્યો, સાધુના વચનમાં વિશ્વાસ રાખ્યો અજાણ્યા વ્યક્તિએ. 2 દિવસ થયા, 48 કલાક પૂરા હજુ નથી થયા, ત્યાં મહારાજને ચિંતા થઈ. મારા સાધુ વ્યાપકાનંદે વચન આપ્યું છે, અને કેટલાનું? 1 કરોડ રૂપિયાનું, નાનું સૂનું વચન નહીં. બોલો, બધા જ પરાક્રમ જુઓ તમે, પેલી ઘોડી મરેલી બેઠી કરી, ઓલા બ્રાહ્મણનો છોકરો મરેલો બેઠો કર્યો, અને અહીંયા આગળ રૂપિયા ચૂકવવાના તે કેટલા? 1 કરોડ. નિષ્કુળાન સ્વામી એટલે કે છે, આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત અચરજકારી છે. શું આવું
પૂર્વે ઘટતું આજે વર્તમાન કાળે નહીં ઘટતું હોય, અરે વર્તમાન કાળે પણ ઘટે છે, પણ આપણો દ્રષ્ટિકોણ જોઈએ કે આ કાર્ય મોટાના આશીર્વાદથી થયું છે, આ કાર્ય મોટાની કૃપાથી થયું. જો આપણને જોવાનો દ્રષ્ટિકોણ હોય ને તો પડે પડે આપણા જીવનની અંદર મહારાજને મોટાની કૃપાથી જ બધું થાય છે. પણ આપણે એવા દ્રષ્ટિકોણને કેળવ્યા ના હોય એટલે હજારો પ્રસંગોની હારમાળાઓ આપણા જીવનના શ્વાસની સાથે ચાલી જાય છે, પણ એ આપણને અચરજકારી નથી લાગતી, કારણ કે આપણે તરફનો વિચાર કરતા નથી. ચિંતામણી તો છે, પણ સ્વામી કે બાળકના હાથમાં છે. ચિંતામણી બાળકના હાથમાં હોય તો બાળકને શું ખબર પડે? કાંઈ ખબર ના પડે. બોલો ભગત, ગઈકાલ ક્યાં સ્ટોરમાં ઊભા રહેતા હતા અને શું કરતા હતા, આજે અહીં આગળ સંતો ભેગા રહેતા થઈ ગયા. તે એવું અચરજકારી જે થાય એ મોટાની કૃપાથી થાય, આપણાથી ના થાય. સંસારનો ત્યાગ કરી નીકળાય એ આપણાથી ના નીકળાય, મોટાની કૃપાથી નીકળે. ક્યાં કોલેજોમાં કેવા હાવ હાવ વંઠેલની ભેગા ફરવું પડે ને રહેવું પડે, એની જગ્યાએ આજે રૂડા ભગવાનના સાધુની વચ્ચે રહેવા મળે, એ કૃપાથી થાય. કૃપા વિના ના થાય, આપણા બળથી ના થાય. બધું જ થાય છે ભગવાનને મોટાની કૃપાથી, અચરજકારી. અને પછી એને આપણે જોવાનું કે ઓહો આ કેવું થયું, આ કેવું થયું, મારી કલ્પનામાં નહોતું એવું થઈ ગયું. અચરજકારી, અચરજકારી છે. આજે હું વિચારું કે હું સાધુ નહોતો થયો તે દિવસે ગુરુજીએ ખાલી મને એમ જ કીધેલું, બે રસ્તા છે, એક ત્યાગીનો ને એક આ, કયો લેવો છે? ત્યારે મેં કીધું તમે કહો, એ તો મને કે હું તો આ જ કહું ને. તો હવે તે દિવસે મને વિઝન હોય કે હું એક દિવસ આ પ્રકારની મારી વિચારધારા થશે, આ પ્રકારનું મને અંતરમાં સુખ આવશે, આ પ્રકારથી હું સત્સંગની સેવા કરીશ, આ શરીર આ સત્સંગ માટે સંતો ભક્તોના ઉપયોગ માટે આવી રીતે વપરાઈ જશે, એ દિવસ મને કશું વિઝન ના હોય. પણ એ મોટા પુરુષને, એને બધું જ જોયું હોય, હજુ આજે પણ જે નથી દેખાતું ને એને આગળનું જોઈ રાખેલું છે કે આવું જ અને એવું જ થાય. હું ઘણી વખત કહું છું કે નકશો છે ને આપણા આર્કિટેક્ટ મોટા પુરુષને રાખવા, આપણો જીવ બહુ ડાપણ્યો. થોડોક નકશો આપણે જાતે કરીએ, પછી થોડોક ગૂંચવાઈએ ને એટલે મોટા પુરુષને કહે તમે દોર દો ને થોડો. મોટા પુરુષ કે ભાઈ હું તો કહું છું, હું જ દોરી દઈશ, તું કરવા ડાપણ કરે છે, મને ખબર છે. કે પાછો થોડો પાછો એમની પાસે દોરાઈએ, પાછા થોડુંક ડાપણ કરીએ, થોડોક હું કરું, જાતે કરી નાખીએ, પછી પાછા ગૂંચવાઈએ, પાછા કહે તમે દોરો. એના કરતાં જીવનના તમામ શ્વાસના નકશા મોટાને હોપી દેવા. તમે તમારા નકશા કરે રાખો, તમારે દોરવાનો, બિલ્ડિંગ એ તમારે બનાવવાનું, અને જે કરો એ તમારે કરવાનું. તમે દોર્યા કરો, હું તો પાછળ પાછળ ચાલ્યા કરીશ. તો રોજ અચરજકારી લાગે, બધું અચરજકારી લાગે, આશ્ચર્યજનક લાગે. અને આ સત્સંગમાં રહ્યાનું ફળ જ એ છે કે આઠે પોર અહો અહો થાય, આઠે પોર આશ્ચર્યકારી લાગે, એ તો આ સત્સંગમાં રહ્યાનું ફળ છે. નહીં તો દુનિયામાં એ લોકો જીવે છે, ખાય છે, પીવે છે, ઊંઘે છે અને મરે છે. અને અહીં જો જીવીને ખાઈ પીને મરી જવાનું હોય અને અહીં જો અચરજકારી લાગે જ નહીં, કશું આશ્ચર્યકારી લાગે જ નહીં, તો આ સત્સંગમાં રહ્યાનું ફળ શું? આ તો અલૌકિક સત્સંગ છે, આ તો પ્રકાશવાન સત્સંગ છે, આ તો જીવંત સત્સંગ છે, આ તો શાશ્વત સત્સંગ છે, આ તો અક્ષરધામની સંપત્તિએ યુક્ત સત્સંગ છે, અક્ષરધામના મુક્તોથી ભરચક સત્સંગ છે, અક્ષરધામની બધી જ ભૂમિકાને બધી જ સમૃદ્ધિએ સહિત શ્રીજી મહારાજ આ પૃથ્વી પર અખંડ બિરાજે છે, એટલે આ આશ્ચર્યકારી સત્સંગ છે. પણ જો વિચાર કરે તો પંચાળાનું પહેલું વિચારને પામ્યો હોય, તો વિચારને જ જો ના પામ્યો હોય તો બસ હાડ માંસને ચામડા દેખાય. વિચારને નથી પામ્યો ને તો એને થાંભલા દેખાય, બીજું કાંઈ ના દેખાય. વિચારને નથી પામ્યો ને એને સત્સંગમાં મનુષ્યો દેખાય, બીજું કાંઈ ના દેખાય. વિચારને નથી પામ્યો ને એને પુસ્તકના કાગળ અને બીજા બારના મેગેઝિનના કાગળ બે એક હરખા દેખાય, એને કાંઈ ફેર ના પડે. એને નિષ્કુળંદ કાવ્યક વચનામૃત શું અને એને બારનું ચાલુ મેગેઝિન ને ન્યૂઝપેપર શું, બે હરખું લાગે, કાગળ જ લાગે, બેમાં અક્ષર જ પડ્યા છે, ઓલા છાપામાં અક્ષર પડ્યા છે અને આમાં અક્ષર પડ્યા છે. સત્સંગમાં રહ્યા હોય ને તોય સ્વામી કે જેને એવી હમજણ નથી ને આવું નથી ને તો વાછડા રહ્યા છે એમ રહ્યા છે. વાછડા કેવા હોય? સ્વામીએ ઉપમા બહુ સરસ આપી, વાછડા રહ્યા છે એવા સત્સંગમાં છે, વાછડા છે. બોલો, એ વાછડામાંથી પછી જો હરખો પલોટાય બળદ થાય નહીં તો આખલો થાય, બીજું કાંઈ ના થાય. પછી કે અહીં તો કાંઈ મળ્યું નહીં, તો ક્યાંથી મળે? પણ ક્યાંથી મળે? એમાં સત્સંગનો દોષ નથી, દોષ વ્યક્તિ.
ભક્તિનો છે. સત્સંગ તો અલૌકિક હતો, અલૌકિક છે, અલૌકિક જ રહેશે. આ સત્સંગ અક્ષરધામનો છે, અક્ષરધામનો હતો અને અક્ષરધામનો જ રહેશે. આ સત્સંગમાં જે આવ્યો એ અનાદિ મુક્તની સ્થિતિને આગળ પામ્યા છે, આજે પામશે, આજે પામે છે ને ભવિષ્યમાં પામશે. પણ જે નથી પામી શક્યા, જેને નથી દેખાણું, એની ભૂલ છે. પ્રથમના 72માં મહારાજ કહે છે, સંતોને પૂછ્યું કે આ દાદા ખાચરના ગાર માટીના મકાનને તમે કેવા જાણો છો? સંતો કે મહારાજ અમે તો એને અક્ષરધામ જેવા જાણીએ છીએ. મહારાજ કહે તો બધા પડી જાય એવા છે, તૂટી જાય એવા છે. તો કેમ? મહારાજ તો એ અક્ષરધામ તુલ્ય છે, કારણ કે ભગવાન બિરાજતા હોય ત્યારે બધું લઈને બિરાજતા હોય. તો મહારાજ કે આ બધા તમે આ બધા ભક્તોને કેવા જાણો છો? મહારાજ આ તો બધા અક્ષરધામના મુક્તો જાણીએ છે. અરે પણ આમાં તો કોઈક લંગડા હોય ને, કોઈ બેરા હોય ને, કોઈ બોબડા હોય ને, કોઈ ગમે એમ એનો આવો સ્વભાવ હોય ને આવો સ્વભાવ હોય, તોય મહારાજ તમારા સંબંધે કરીને બધાય મુક્ત છે. આવી એ સંતો ભક્તોને સમજણ. ગાર માટીના પડી જાય એવા મકાનને પણ એ અક્ષરધામ જેવા જોતા હતા, તો એમને સુખ કેવું આવ્યું? અક્ષરધામ જેવું. અને જેને એવું દેખાય હવે હું ખોટો ખોટો મહિમા ગાયા કરો છો, હવે નડિયા છે એમાં હું, તો નડિયા જેવો જ રહે, એ નડિયા દેખાય એ નડિયા જેવો રહેવાનું, એમાં કાંઈ ફેર ના પડે. અને જેને અક્ષરધામ દેખાનું એ અક્ષરધામના મુક્ત થઈ જાય. એટલે આ સત્સંગ તો છે ને ચિંતામણી જેવો છે, ઓપન સિક્રેટ જેવો છે. ઓપન છે તો એ સિક્રેટ છે, એવો આ સત્સંગ છે. જેવું ચિંતવનને જેવી દ્રષ્ટિ થાય એવી જ અનુભૂતિ હૃદયમાં થવાની. મનુષ્ય દેખાય છે તો મનુષ્ય જેવું જ રહેશે આપણું, અને મુક્ત દેખાય છે તો મુક્ત ભાવને પામી જશું. આ સત્સંગ એવો છે, દિવ્ય છે, અલૌકિક છે, એને રોજ અચરજકારી અનુભવવો. મહારાજે વિચાર્યું કે મારા સાધુએ વચન આપ્યું છે, મારે પૂરું કરવું પડશે. મહારાજ પછી 1 કરોડ રૂપિયા આખું ગાડું ભરીને લઈને આવે. ઉપાડવા પાછા આટલી કોથળીઓ જોઈએ ને, ત્યારે 3-4 મુક્તોને લીધા અક્ષરધામના ગાલો ઉપાડવા. પણ કોનું મહારાજ? અરે મારો ભગત છે. કોણ? ઓલો દિવાન. કેટલા દાડાથી? 48 કલાકમાં. છે આવી કોઈ બેંક? આવી બેંક છે 48 કલાકની અંદર તમારો નિવેડો લાવી દે? સીધા ઓલો જે જામીન થયેલો હતો ને, શેઠિયાને ત્યાં જઈને કે એ દરવાજો ખોલ, રાત્રે જઈને દરવાજો ખોલાયો. સાંભળ, ઓલા દિવાનનું જે દેવું છે ને 1 કરોડ રૂપિયાનું, મારા માથે તો એ દિવાનનું બહુ દેવું છે, આ તો થોડાક આપવા આવ્યો છું. એ તો બહુ મોટો પૈસાનો આસામી છે. બોલો, બહુ પૈસાનો આસામી છે, એને પાસેથી મેં બહુ ઉધારે લીધું છે. અત્યારે એને જરૂર પડી એટલે આવ્યો છું. ગણવા માળા કોથળીઓ. ઓલા સેવકોને કે એક એક કોથળીઓ ઉતારો આપો એને. બોલો, તો આશ્ચર્યમાં પડી ગયો. 1 કરોડ રૂપિયાની હાથ પેઢીમાં જોયા નહોતા કોઈ દી. જામીન તો થઈ ગયો તો મોટા ઉપાડે, પણ ગણવા બેહાડ્યા એના 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 બીજા નોકરોને 1 કરોડ રૂપિયાની કોથળીઓ ભરાઈ ગઈ. મહારાજ કે ખત લખ, અત્યારે લખી દે 1 કરોડ રૂપિયા પ્રાપ્ત થયા છે, 1 કરોડ રૂપિયા મને મળી ગયા છે, તારા રાજાને જઈને કાગળિયું આપ્યાય, અને જ્યારે આ ખત હું મારા ભગતને દઈશ ત્યારે અંજળ લઈશ. ભક્ત ચિંતાનીમાં નિષ્કુળાનંદ સ્વામીએ પરચો લખ્યો, જ્યારે હું આ ખત મારા ભગતને દઈશ ત્યારે અંજળ અને જળ લઈશ. 48 કલાકની ભગવાનની ભક્તિમાં 1 કરોડ રૂપિયા મળે તો હું અત્યારે બધા કંઠીઓ પહેરી પહેરીને લાગી જ જાય. હા, લાવો કે હાલો લો, વર્તમાન ધરાવો, હાલો 2-3 ડુંગળી લસણ બધું છોડ દઈએ, ખરેખર આ ભગત થઈ જઈએ. એવું નથી ભાઈ, એને વ્યાપકાનંદ સ્વામીના વચનમાં વિશ્વાસ મૂક્યો છે. પરીક્ષા કરવાનો તો ગયો, વ્યાપકાનંદ સ્વામીની પરીક્ષા કરવા એ દીવાને નથી કંઠી પહેરી, વ્યાપકાનંદ સ્વામીમાં વિશ્વાસ મૂકીને એને કાર્ય કર્યું છે. પરીક્ષા કરવા કરે ને તો ફેલ જ જવાનો. બાકી અમને આ કથા સાંભળે ને, અને જો અમને કોઈ સંત એમ કે 48 કલાકમાં કામ થાય છે ભગવાન સ્વામી એને ત્યાં, એટલી ક્લિપ જો તમે વોટ્સએપમાં મૂકો, ઢગલો આવે છે કે નહીં 48 કલાકમાં કામ કરાવવા, હાલો લો કંઠીઓ પહેરાવો, જોઈએ છે કેવું કામ થાય છે. એનું કોઈ કાળે ના થાય, 48 કલાક નહીં 48 જન્મે ના થાય, 48 જન્મ ધરે ને તોય ના થાય. પરીક્ષા કરવાની, વિશ્વાસ. આવા ભગવાનના મોટા સાધુ બોલ્યા, હું એના એના કયા પ્રમાણે કરીશ તો થાય. અને એવું થાય જ છે, હજારોને થાય છે એવા વિશ્વાસોને થાય. પછી બીજો ચેક કરવા જાય કે હાલો ને આપણે ચેક કરી લઈએ, તો ચેક કરવા જાય ને એનું સત્સંગમાં કામ નથી, એનું તો ઊંધું પડે ઉપરથી. ભગવાનને ભગવાનમાં વિશ્વાસ રાખીને કરે છે એનું પાર પડે છે, અને ભગવાનની પરીક્ષા કરવા જે ગયો એનું ઊંધું પડે. ભગવાનને મોટાની કોઈ પરીક્ષા નહીં,
એની પાસે તો ચરણમાં બેસી જવાય વિશ્વાસપૂર્વક, એટલે કામ થઈ જાય. રોજ ઉઠીને ચેક ના કરાય, આ લાઇટ ચાલુ થઈ, હવે એના છેડાને રોજ ઉઠીને ઓહ લાઇટ છે કે નહીં, લાવો અડી લો ને થોડું, આવે છે કરંટ આવે છે, એટલે ભાઈ પ્રકાશ થાય છે એટલે કરંટ આવે છે. મૂર્ખામી શું કરવા કરે છે, આટલા બધાને અજવાળું આપે છે તેનો અર્થ છે કરંટ છે જ, પણ ઘણા દોરડાયા હોય. ના ના મને ચેક કરવા દો ને. પછી દાજે, તો કે આવું દજાડવાનું પણ અડાય જ નહીં ત્યાં, ખાલી જોઈ લેવાય પ્રકાશ થાય છે તો માની લે કરંટ આવે છે, અંદર તારો પ્લગ જોઈન્ટ કરી દે એટલે પ્રકાશ થઈ જશે. બીજું કોઈ ડાપણ ના કરીશ છેડા નડવાનું. એમ જે પરીક્ષા છે ને એ ડાપણ છે, અને મૂળપણે વિશ્વાસ છે ને એ પ્લગ થઈ ગયો એનો. પ્રકાશ આજે નહીં તો કાલે ભાઈ થશે. તારા આમ દિવેલ જ નથી, ઝીરોનો લેમ્પે નથી તું, તો તું એક દિવસમાં કે હું એલોજન થઈ જઉં થતું હશે? હજુ તારા તાર બાંધવાના છે ત્યારે તું માંડ ઝીરોનો લેમ્પ થઈશ, પછી ધીરે 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 હેલોજન થઈશ. પણ તું તો કે આજે જ મને આ હેલોજન કરી દો, તો ના થાય. પ્લગ થઈને પડ્યો રે, થોડો થોડો આવે છે ને પ્રકાશ, આવે છે ને થોડો થોડો પ્રકાશ, એમ થોડો થોડો આવે, એક દાડો હેલોજન થઈ જઈશ. બધો પ્રોસેસ ચાલુ જ છે, ચિંતા ના કર, પ્લગ કરી રાખ, પણ છેડાને અડતો નહીં. વ્યાપકાનંદ સ્વામીના વચને મહારાજે કરોડનું દેવું ચૂક્યું. ઓલા દિવાનને જઈને ખત દીધું, અને દિવાનને વિચાર આવ્યો કે ઓહો કોણ પણ તમે? તો કે બસ અમે ઓલા સ્વામી આવ્યા હતા ને, તને કીધું ને ઓલા સાધુએ, એ સાધુના અમે સેવક છીએ, સાધુના સેવક છીએ. તે સાધુના વચનમાં વિશ્વાસ રાખ્યો એટલે અમારે આ કામ કરવા આવવું પડ્યું. આમ કહી મારા ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. આવી રીતનું એક વણિકનું કામ વ્યાપકાનંદ સ્વામીના વચને કર્યું. એ અહીં આગળ સ્વામી કે અચરજકારી છે, વળી વ્યાપકાનંદે એક અચરજકારી છે, કાપી કષ્ટ ઉગાર્યો વણિક અચરજકારી છે, એવા અનેક અલૌકિક કાચ અચરજકારી છે, કર્યા સંત દ્વારે મહારાજ અચરજકારી છે. આવા અલૌકિક કાર્યો મહારાજે સંતો દ્વારા કર્યા એવું સ્વામી લખે છે. 21 કડીયાઈ પૂર્ણ થઈ છે. ઘનશ્યામ મહારાજની જે શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજની.